वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ આઠમું આપણે શ્રવણ કરીએ છીએ ભગવાન શ્રીહરિની અમૃત જેવી આત્માને બળ આપનારી આ દિવ્ય વાતો। ભગવાન શ્રીહરિ નાગડકામાં બિરાજમાન છે। ભક્તરાજ સુરાખાચર વગેરે મહારાજની સેવા કરે છે। નાગડકા ગામના નવા નવા મુમુક્ષુઓ ભગવાન શ્રીહરિના દર્શન કરવા આવ્યા છે। ગામધણી દરબાર સુરાખાચર એમનો પ્રેમ છે, આમંત્રણ છે, ભક્તો પધાર્યા છે। ઘણા બધા નવા મુમુક્ષુઓને જીવોને જોઈ પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ પાપ અને પુણ્યની વાત કરે છે। ભગવાન શ્રીહરિ એમ કહે છે, પાપ કરવાથી ઉર્ધ્વગતિ થાય છે, અધોગતિ થાય છે, પુણ્ય કરવાથી ઉર્ધ્વગતિ થાય છે। પાપ કરવાથી જીવને દુઃખ મળે છે, પુણ્ય કરવાથી જીવને સુખ મળે છે। સવાલ ત્યાં ઊભો થાય છે, સુખને ચાહનારો માણસ દુઃખનું કારણ એવું પાપ શા માટે કરે છે? એનો જવાબ ભગવાન શ્રીહરિ આપ્યો છે। જેની બુદ્ધિ ધર્મમય હોય છે એવા જીવ, એને પુણ્ય કરવાની ઈચ્છા થાય છે અને એવા જીવ જ પુણ્ય કરી શકે છે। જે માણસ સવારે જાગી સાંજ સુધી રોજ પાપ કરતો હોય એનો પુણ્યમાં પ્રવેશ થવો અતિ અઘરો છે, અતિ અઘરો છે। અધર્મમય જેની બુદ્ધિ છે એના મનમાં તો પાપ કરવાના જ વિચાર આવવાના, તો બુદ્ધિને ધર્મમય બનાવવા માટે શું કરવું? બુદ્ધિને ધર્મમય બનાવવા માટે સત્કર્મ કરવું જરૂરી છે। પૈસાથી પૈસો મેળવી શકાય છે, બસ એવી જ રીતે એક કરેલું પુણ્ય કર્મ એ બીજા પુણ્ય કર્મ કરવાનું કારણ બને છે। તમે મહેનત કરીને આ કથા સાંભળો છો, મારો અનુભવ પોતાનો પણ કહી શકું। અમારે સંતોને કેટલી બધી પ્રવૃત્તિ હોય છે, ઘણીવાર કેટલા બધા કામ છોડવા પડતા હોય છે, કેટલા બધા લોકોને ક્યારેક નારાજ પણ કરવા પડતા હોય છે। મોટા ભાગના હરિભક્તોને ફોન કરવાનો સમય આ સાંજનો ટાઈમ હોય, તમે જાણો છો, 7 થી 9 અમારે ચેષ્ટામાં બેસવું હોય, મોબાઈલ જોડે રાખીએ, ચેષ્ટા ન થાય, પણ એ બધા કામ છોડીએ છીએ। કારણ કે અમને ખબર છે કે બધું લૂંટાઈ જાય પણ ચિંતામણી હાથમાં રહી તો શું લૂંટાણું, અને કદાચ ચિંતામણી હાથમાંથી ગઈ અને બધું આપણે ભેગું કર્યું તો શું ભેગું કર્યું। એમ પ્રવૃત્તિ બધી જ કરવી જોઈએ, ભગવાનના ભોગે નહીં, ભગવાનને છોડીને નહીં। આપણે ભૂલ ત્યાં જ કરીએ છીએ। તમે આટલી સરસ કથા સાંભળો છો,
મારો પણ અનુભવ એવો છે, અમે આ બધું છોડીને કથા કરીએ છીએ એનાથી આત્મા જે બળ્યો થાય છે, એમાં જે અંતરમાં મહારાજની મૂર્તિનું સુખ આવે છે, એમાં જે મહારાજની મૂર્તિ પ્રત્યેનો ભાવ જાગે છે, આપણા અનુભવમાં આવે કે આપણે મહારાજની મૂર્તિથી નજીક થઈ રહ્યા છીએ. તમે પણ જોતા હશો, ભગવાન શ્રીહરિએ નાગડકા ગામમાં ભક્તરાજ સુરાખાચરના દરબારમાં કહ્યું, કોઈ પાપી હોય, પાપનો પહાડ હશે, તો પણ એનું કલ્યાણ એક દિવસ જરૂર થશે, એને જો પશ્ચાતાપ થાય, એ જો અંતરથી ભગવાનને પ્રાર્થના કરવા લાગે, પ્રાયશ્ચિત કરવા તૈયાર થાય, તો એનો પણ ઉદ્ધાર થાય છે. પરંતુ કુમતી જીવ, કુબુદ્ધિ જીવ, એનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. પૂર છઠ્ઠું, તરંગ આઠમું, કુબુદ્ધિ કોણ છે? ભગવાન શ્રીહરિ નાગડકામાં ભક્તોને વાત કરે છે, ભક્તો કુબુદ્ધિને ઓળખવો અઘરો છે. જેને પોતાના ગુણોનું મિથ્યા અભિમાન હોય એને કુબુદ્ધિ કહેવાય. જેના મનમાં ઘણું માન હોય એ કુબુદ્ધિ કહેવાય. શ્રીજી મહારાજના શબ્દો વાંચું છું, હું ઘણીવાર કથામાં વાત કરું છું, આ બધી વાતો બીજા માટે નથી, આપણે આપણી અંદર પડેલી કુબુદ્ધિ, દુર્બુદ્ધિ, અથવા આપણે જેની પાસે બેસતા હોઈએ, જેને ખૂબ ભાવ અને પ્રેમથી માનતા હોઈએ, એવા કોઈક જીવ કુબુદ્ધિવાળા હોય તેની જાળમાં ફસાઈએ નહીં, એટલી સાવધાની તો રાખવી જ જોઈએ. જેને પોતાના ગુણોનું મિથ્યા અભિમાન હોય, પોતામાં અણુ જેટલો ગુણ હોય અને પોતે પર્વત જેટલો માની લીધો હોય, પરિણામે એક ગુણની નીચે બધા દોષ પોસાતા હોય, છતાં એને દેખાતા ન હોય, આવા ઘણા માણસો તમે સમાજમાં જોયા હશે. નંબર બે, મનમાં જેને અભિમાન ઘણું હોય એને સાચું જ્ઞાન ક્યારેય એના મનમાં ટકતું નથી. નંબર ત્રણ, અસૂયા, અભાવ, દ્રોહ, મત્સર, અટંટપણું, આ બધા દોષ જેમાં હોય. નંબર ચાર, થોડી થોડી વાતે સંતો ભક્તો સાથે વેર બાંધી દેતા હોય, આ કુબુદ્ધિ જીવનું લક્ષણ છે. થોડી વારમાં એને દુઃખ લાગી જાય, ખોટું લાગી જાય, રિહાઈ જાય, બે જણાએ મનાવા જવો પડે, શાસ્ત્રોની વાતના બબ્બે અર્થ કરે, અવળા અર્થ કરે, ટૂંકમાં સવળો અર્થ હોય એમાંથી શોધીને અવળો અર્થ કરે, દૂધમાંથી જેમ પૂરા કાઢે ને એમ, અને સત્પુરુષનો દ્રોહ કરે અને અસત્પુરુષને પગે પડે, આવા જેના લક્ષણ હોય તેને કુમતી જાણવા, અને એનાથી વિપરીત લક્ષણ હોય સત્પુરુષને ઓળખી શકે, સત્પુરુષ કે કડવી વાત કરે તેને સાંભળી શકે, એને પણ હિતકારી માની શકે, આ બધા સુમતિ જીવના લક્ષણો છે. અતિ અદ્ભુત ભગવાન શ્રીહરિ વાત કરે છે, કુબુદ્ધિવાળા લોકોમાં દોષ દેખાયા સિવાય માણસની કુમતી જાતી નથી. કુબુદ્ધિને કાઢવાનો એક જ ઉપાય છે કે કુબુદ્ધિવાળા જીવમાં દોષ દેખાય, તો શું થાય? કુબુદ્ધિનો સંગ છૂટે. કુબુદ્ધિનો સંગ છૂટે તો પોતાની અંદર પડેલી, પોસાઈ રહેલી કુબુદ્ધિ એ છૂટે છે. પણ અઘરામાં અઘરી આ વાત છે, કારણ કે કુબુદ્ધિ માણસને બીજો કુબુદ્ધિ એને સારો લાગતો હોય, એને સુબુદ્ધિ એ દુશ્મન લાગતો હોય, એટલે સુબુદ્ધિથી દૂર થતો જાય અને કુબુદ્ધિમાં વધારે હેત કરતો જાય. પરિણામે એક તો કાળો રંગ, અને એમાં પછી વધારે તમે કાળો રંગ કરો તો શું થાય? વધારે કાળું થાય. એક તો કુબુદ્ધિ હોય અને મહાખલ, મહાકુબુદ્ધિવાળા બીજા કોઈ માણસનો સંગ કરે તો આની કુબુદ્ધિ વધતી 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 જાય, અને પરિણામે અભાવ, અવગુણ અને સંતો ભક્તોના દ્રોહ સુધી પહોંચી જાય. આપણે સત્સંગના ઇતિહાસમાં જોઈએ જ છીએ ને, શું જીવા ખાચર એ શરૂઆતથી જ એટલા બધા કુબુદ્ધિવાળા હતા, એટલા બધા અભિમાની હતા?
એની પાસે પાછા વળવાના ઘણા ચાન્સ હતા. મહારાજે એમને સ્વીકારવા માટેની કેટલી બધી તકો આપી, અલૈયા ખાચરને કેટલી બધી તકો આપી, પિતામહ ભીષ્મને કેટલી બધી તકો આપી. પાછળની હમણાંની આ બધી કથાઓ આપણે થોડી રિપીટ કરીએ ને. ભગવાને દયા કરી અને પાછા વળવાની ઘણી બધી તક આપી હોવા છતાં એ પોતાની ભૂલ સમજી ન શક્યા, સ્વીકારી ન શક્યા અને સુધારી ન શક્યા. એટલા જ કારણથી એનું અભિમાન એટલું બધું નડી ગયું, એટલું બધું નડી ગયું કે ભગવાનનું માથું કાપવા તૈયાર થયા. પિતામહ ભીષ્મ ભગવાન સામે લડવા તૈયાર થયા. જીવા ખાચર ભગવાનનું માથું કાપવા તૈયાર થયા. અલૈયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા. કારણ કોણ છે? અભિમાન. અભિમાન એટલે શું? આત્માનું કેન્સર. ભગવાન શ્રીહરિ સુમતિ અને કુમતિ આ બંને પ્રકારના જીવના લક્ષણ કરી હવે આગળ વાત કરે છે. કુમતીઓના ઉપર કાબૂ રાખવા માટે પરમેશ્વરે ઠેક ઠેકાણે રાજા કર્યા છે અને તેને વશ રાખવા માટે અનેક પ્રકારના શાસ્ત્રો પણ કર્યા છે. જે કોઈ વ્યવસ્થા છે, કાયદાઓ છે, કાનૂન છે, આ બધી જ વસ્તુ દુષ્ટ માણસો વધારે પડતી દુષ્ટતા કરી સમાજને નુકસાન ન કરે એના માટે જ છે. હરિચરિત્રામૃત સાગરમાં અત્યારે આવતી આ બધી વસ્તુ ધ્યાનથી સાંભળજો. કાયદો, વ્યવસ્થા, શાસ્ત્રો, સિદ્ધાંતો, સત્પુરુષો, સંતો, મહાપુરુષો, આ બધી વ્યવસ્થા આ પૃથ્વીની એટલા માટે છે. જો આ બધી વ્યવસ્થા ભગવાને ન મૂકી હોત તો પરિણામ શું આવત? દુષ્ટ માણસોની દુષ્ટતા બેકાબૂ બને અને ઘણા બધા લોકોને ભયંકર નુકસાન પહોંચાડી શકે. એટલા માટે ભગવાને બાંધેલી આ બધી પાળો છે. રાજા કર્યા, રાજાને સત્તા આપી, દયાને દંડ બંને કરી શકે. સારું કામ કરે એને પ્રોત્સાહન આપે, ખરાબ કામ કરે એને દંડ આપે. શાસ્ત્રો કર્યા, એમાં પાપ અને પુણ્યની વાત કરી જેથી કરીને લોકો સાચાને ઓળખી શકે, ખોટાથી બચી શકે. કુમતિ પુરુષના ઉપર અંકુશ રાખવાને માટે બીજા પણ અનેક ઉપાયો રચ્યા છે. કુમતીને માટે મોટા કિલ્લા બનાવ્યા, ઊંડી ખાયો ખોદાવી. કુમતીના નિયંત્રણ માટે તો ચોકીદાર ને પહેરેદાર કર્યા છે. અમેરિકામાં તમે જુઓ, અમે જોયેલું વર્ષો પહેલા શિકાગોમાં યોગેશ ભગતના ઘરેથી અમે નીકળતા, દરવાજા ખુલ્લા હોય, ગરાજ ખોલ્લું હોય, યોગેશ ભગત કે સ્વામી કોઈ ચિંતા કરવાની જ નહીં. અને ખરેખર અમે જોયેલું કેટલી વખત બધું ખુલ્લું મૂકીને જતા રહેતા હતા. આ દેશમાં એક પણ વસ્તુ ચોરાતી નહોતી, કારણ કે આ દેશમાં કોઈકની વસ્તુ ઉપાડી લેવાની દાનત કોઈમાં હતી નહીં. એટલે ચોકીદાર, પહેરેદાર, તાળા, લોક, અલાર્મ સિસ્ટમ, સિક્યુરિટી સિસ્ટમ એની જરૂર નહોતી. પણ હવે દાદા વધવા લાગ્યું. અમે સાઉથ આફ્રિકા ગયા. સાઉથ આફ્રિકામાં અમે પધરામણી જતા હતા. અમે પધરામણી જઈએ, ચાર દરવાજા હોય, એક દરવાજો ખોલે, લોખંડની જાળી હોય, અમે અંદર જઈએ એટલે પાછળ બીજા ભાઈ લોખંડની જાળીને તાળું મારે, બીજામાં જઈએ પાછું તાળું વાગે, ત્રીજામાં જઈએ પાછું તાળું વાગે, ચોથામાં જઈએ પછી અંદર પધરામણી થાય. આવું બે ત્રણ ચાર ઘરે અમે જોયું. અમે કહ્યું આટલું બધું? હા સ્વામી, ઘરમાં પાંચ દસ માણસો ભેગા થયા છે અને થોડી વાર પણ જો ધ્યાન ચૂકાઈ જાય તો અહીંના ચોરો એટલા ભયંકર છે, ક્યારે અંદર આવી જાય કંઈ નક્કી નહીં. સાઉથ આફ્રિકા એટલે એટલો સમૃદ્ધ દેશ, સોનાની ખાણો હતી ત્યાં. કેટલું સોનું એ દેશમાંથી નીકળ્યું છે, એક સમયમાં દુનિયાનો રિચેસ્ટ કન્ટ્રી એ ગણાતો હતો. પણ કાયદો ને વ્યવસ્થા તૂટી, જે નીતિમાન લોકો હતા, જે ધોળી પ્રજા હતી, જે શાસન કરનારી વ્યવસ્થા હતી
એને તોડી નાખી. પરિણામ શું આવ્યું? આજે એવી કંગાળ હાલતમાં થઈ ગયો છે દેશ. એટલી બુરી કંગાળ દશા અમે જોઈ આપણને એમ થાય કે આટલો મોટો દેશ બનાવવા માટે, ડેવલપ કરવા માટે કેટલા વર્ષો નીકળ્યા હશે? 50-100 વર્ષ સુધી મહેનત કરી હશે ત્યારે આ વિકાસ થયો હશે, અને વિનાશ કરવા માટે? એટલા માટે સુમતિવાળા જીવે સાવધાન થવાની જરૂર છે. નુકસાન કુમતીવાળાને નથી, નુકસાન સુમતિવાળાને છે. દૂધ અને દહીં ભેગું કરો તો નુકસાન કોને થવાનું? દૂધને થવાનું છે. 5 કિલો દૂધ હોય અને 5 જ ટીપા દહીં નાખો તો પણ નુકસાન કોને થવાનું? દૂધને નુકસાન થવાનું છે. 100 સારી કેરી હોય, 1 કરંડિયામાં 100 સારી કેરી ભરી હોય, એમાં 2 જ બગડેલી કેરી નાખી દો તો 100 સારી કેરી ભેગી થઈને બગડેલી 2 કેરીને સુધારી નહીં શકે, પરંતુ 2 બગડેલી કેરી જેટલી સારી કેરી છે બધાને બગાડી શકશે. કુસંગની આ તાકાત છે, માયાની આ તાકાત છે, અધર્મની આ તાકાત છે. અધર્મથી ડરવું જોઈએ, ખોટા માણસોથી ખૂબ ડરવું જોઈએ, અધર્મથી ડરવું જોઈએ, અધર્મીથી ડરવું જોઈએ, પાપથી ડરવું જોઈએ, કોઈ પાપી હોય એનાથી ડરવું જોઈએ. કોઈ તમને એમ કે આવું તો કરાય, અરે આવું તો ખવાય, આવું તો પીવાય, આટલું બોલે એનાથી 1000 ગાંવ દૂર થઈ જાઓ. એનો 1 શબ્દ પણ તમારા જીવનમાં વ્યસન નાખી દેશે, એનો 1 શબ્દ પણ તમારા જીવનને કુમતી અને કુબુદ્ધિથી ભરી દેશે. સાગરની આ વાત અદ્ભુત છે. આશ્ચર્યની વાત તો એ છે, દાદા સાંભળજો, આશ્ચર્યની વાત તો એ છે, એક કુમતી મરે છે ને ત્યાં 2 નવા પેદા થાય છે. આખા દેશમાં બધે આવું જ છે, આ કળિયુગનો પ્રભાવ છે. એક મરે સામે કેટલા ઊભા થાય છે? 2 ઊભા થાય છે. કેમ મારવા? કળિયુગ છે ને, કુમતી એટલી બધી સ્પ્રેડ થઈ ગઈ છે ને, ક્યાં ક્યાં ફેલાણી છે, ક્યાં ક્યાં પહોંચી છે. એટલા માટે એક જ રસ્તો છે, આપણી જાતને પહેલા બચાવીએ, આપણે એનાથી દૂર થઈ જઈએ. કુમતી આપણામાં પડી હોય તો એનો ત્યાગ કરીએ. કોઈ કુમતીવાળા માણસ એમાં આપણને સંગ એટલે હેત થઈ ગયું હોય એનો ત્યાગ કરીએ. આખા દેશમાં બધે આવું જ બને છે. કુમતીનો નિગ્રહ કરવા માટે તો ઘણી શુદ્ધ ભાવનાથી ધર્મશાસ્ત્ર, સ્મૃતિગ્રંથો રચ્યા છે અને નીતિગ્રંથો લખ્યા છે. 4 વેદોની રચના કુમતીને વશ કરવા માટે કરી છે. વર્ણ અને આશ્રમોના અનેક પ્રકારના નિયમો પણ તેને માટે કર્યા છે. જમ અને જમપુરીનું નિર્માણ પણ કુમતીને કબજે રાખવા કર્યું છે. અનંત લખ 84ની રચના કરી ઘણા બળવાન ભૂત પ્રેતાદિ કર્યા. અનેક પ્રકારના દંડ અને અપાર ઉપાયો પણ કુમતીનું નિયંત્રણ કરવા જ કર્યા છે. કુમતીનો નિગ્રહ કરવા માટે અપાર દુઃખો રચ્યા છે. આટલું કરવા છતાં કુમતીજન એક રતિભાર પણ ડરતા નથી. આટલું કરવા છતાં પણ કુબુદ્ધિ પુરુષો રતિભાર ડરતા નથી, પાપ કરવામાંથી પાછા વળતા નથી. અને હજી કેટલું પાપ કરે છે, કેટલું પાપ કરે છે તમે જુઓ. તમને એવું લાગે છે પાપ ઓછું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કુબુદ્ધિવાળા માણસ માટે શબ્દ વાપર્યો છે આસુરી જીવ અથવા સાપિત બુદ્ધિવાળો. વચનામૃત છે કાર્યાણીનું બીજું. કાર્યાણીના બીજામાં સરસ મજાનો પ્રશ્ન છે. ભગવાનના ભક્ત 2 છે, બંને ભક્ત છે, બંનેને નિશ્ચય પણ સરખો છે, સત્સંગમાં પણ આવે છે, કથા વાર્તા પણ સાંભળે છે, પરંતુ એ 2 ભક્તમાં 1 ભક્ત એવો છે કે જેને સંતોને ભક્તોમાં અચળમતી છે. કેવી અચળમતી છે? આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આવી અચળમતી છે. એને ક્યારેક સંતો ભક્તોમાં દોષ દેખાય
તો તુરંત વિચાર્ય કરીને ટળી જાય છે. દોષ ન દેખાય એવું નથી કેતું વચનામૃત. એક ભક્ત એવો છે, અચળમતી છે, દોષ દેખાય તો પછી ટળી પણ જાય છે. જ્યારે બીજો ભગવાનનો ભક્ત છે એને સંતો ભક્તોમાં દોષ દેખાય છે, અભાવ આવે છે, અરુચિ થાય છે. એનું શું કારણ છે? એક સમય એમ બેઠા હોય અને થોડું હસી દીધું, બે ભક્ત સામે બેઠા છે, એકને કશું ના થયું, બીજાને થયું, સ્વામીજીને હસે છે, એનું શું કારણ છે? સમજવા જેવો છે પ્રશ્ન. એક ભક્તને દોષ આવે છે તરત ટળી જાય છે અને બીજાને વારંવાર દોષ આવ્યા કરે છે, અભાવ અવગુણ વર્ત્યા કરે છે, એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે, જે જગતમાં કહેતા નથી, જે એને તો કોઈકનો ફિટકાર લાગ્યો છે, એમ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યો હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી થઈ છે. કેવી થઈ છે? કુબુદ્ધિ થઈ છે. આવી ગયું દાદા? ગયા જન્મમાં કોઈ ગરીબને દુખવ્યો હોય, કોઈ મોટા સંતને દુખવ્યા હોય અથવા માતા પિતાની સેવા ન કરી હોય, એનો દ્રોહ કર્યો હોય, વગેરે વગેરે ઘણા બધા પાપ કર્યા હોય, ગયા જન્મમાં કરેલા પાપ એના સંસ્કાર બંધાય અને એ સંસ્કાર આ જન્મે કુબુદ્ધિના રૂપમાં આવે છે અને જન્મથી જ, નાનપણથી જ, સમજણો થાય ત્યારથી જ એની બુદ્ધિ અવળા માર્ગે ચાલે છે, ખોટું વિચારે છે, ખોટું કરવા માટે પ્રેરાય છે, એને ખોટું જ દેખાય છે. સંતો ભક્તો મળે છતાં પણ એમાં અભાવ અને અવગુણ આવે છે. ભગવદાનંદ સ્વામીએ તુરંત પ્રશ્ન પૂછ્યો, મહારાજ સમજાઈ ગયું પ્રભુ કે જેને વારે વારે અવગુણ આવે છે એની બુદ્ધિ સાપિત છે, તો એવી સાપિત બુદ્ધિ હોય તેને સારી કરવી હોય તો કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, વચનામૃતમાં સાપિત બુદ્ધિ શબ્દ વપરાયો, કોઈક જગ્યાએ આસુરી જીવ શબ્દ વપરાયો અને અહીં કુમતી જીવ શબ્દ વપરાયો. શબ્દો જુદા જુદા છે, એક જ સંદર્ભ અને એક જ પ્રસંગને એક જ ભાવ છે. મહારાજ કહે છે, એનું તો એમ છે, જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ્ય જેવું જાડું વસ્ત્ર હોય તેને ધોવું હોય, ત્યારે તે કંઈ સરખે દાખડે ધોવાય નહીં, કાજે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈએ, ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય, અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને બે ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મૂકીએ અને પછી અગ્નિએ કરીને બાફે અને પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. બોલો, એમ સાપિત બુદ્ધિને ટાળવી હોય તો વચનામૃતમાં મહારાજ એમ કહે છે, બીજા સંતો જાગે એ પહેલા જાગે, બીજા ભક્તો ભજન કરે એના કરતાં વિશેષ ભજન કરે, બીજા સંતો તપ કરે એના કરતાં વિશેષ તપ કરે, બીજા સંતો માળા કરે એના કરતાં વિશેષ માળા કરે, બીજા કરે એના કરતાં વિશેષ અતિ દાખલો કરે, ત્યારે એની સાપિત બુદ્ધિ ટળે છે અથવા તો સાપિત બુદ્ધિ નથી ટળતી અને આ જન્મે બીજા અનેક પ્રકારના સંતો ભક્તોના દ્રોહ કરાવીને એની બુદ્ધિ વધારે સાપિત થાય છે. અને એવી સાપિત બુદ્ધિનો ઢગલો જ્યારે થઈ જાય ત્યારે જીવ કેવો થાય છે? આસુરી થાય છે. કેવો થાય છે? આસુરી. વચનામૃત ગઢપુર પ્રથમનું 35મું કલ્યાણના જતનનું વચનામૃત સાંભળો. ત્યારે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે, કોઈ પુરુષ છે તેમાં બુદ્ધિ થોડી છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. તમે જુઓ, સાગરની વાત, વચનામૃત કાર્યાણીનું બીજું એની વાત, વચનામૃત કાર્યાણીનું 35મું એની વાત, બધામાં બુદ્ધિનું પ્રધાનપણું છે,
પછી શબ્દ આગળ શાપિત બુદ્ધિ લાગ્યો, આસુરી બુદ્ધિ લાગ્યો, કુબુદ્ધિ લાગ્યો, એ પછીની વાત. હું ઘણી વાર કથામાં કહું છું, ભગવાન જેને મારવા ઈચ્છે એને લાકડીથી નથી મારતા, એને અવળી બુદ્ધિ આપે. અવળી બુદ્ધિ આપે એટલે અવળા વિચાર આવે, અવળા વિચાર આવે એટલે અવળા નિર્ણયો થાય, અવળા નિર્ણયો થાય એટલે એનું પતન થવાનું, થવાનું ને થવાનું છે. ભગવાન જેને મારવા ઈચ્છે એને અવળી બુદ્ધિ આપે છે, અને ભગવાન જેને તારવા ઈચ્છે એને સવળી બુદ્ધિ આપે છે. ઠાકોરજી પાસે રોજ પ્રાર્થના કરવી જોઈએ, હે પ્રભુ સારી બુદ્ધિ મને આપજો. સારી બુદ્ધિ એટલે શું? એ પ્રભુ મુને એ થાજે એવો અનુકૂળ, એ પ્રભુ મુને થાજે એવો અનુકૂળ, કે દોષ બીજાને દેતા પહેલા સુજે મુને મારી જ ભૂલ, દોષ બીજાને એ દેતા પહેલા સુજે મુને મારી જ ભૂલ. બીજાના દોષ જોતા પહેલા કેટલા બીજાના દોષ જોશું, હજી તો આપણા જ કેટલા દોષ ટાળવાના બાકી છે. ગુણાત્યાનંદ સ્વામીની આ વાત, બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે ને, એના કરતાં આપણી જાતને સમજાવવાનો હોય ને તો કામ થઈ જાય. અરે સ્વામી કે બીજાના દોષ ટાળવાનો જેટલો આગ્રહ છે, એટલો જો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય ને તો કોઈ વાતની કસર જ ન રહે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર અમને સંતોને પણ ટકોર કરે, આપણે કોઈ પણ કથા કરીએ છીએ ક્યારેય એમ ન માનવું આ કથા હું બીજા જીવ માટે કરું છું. ગમે ત્યારે કથા કરતા હોઈએ ત્યારે એમ માનીએ આ શ્રીજી મહારાજની વાતો છે, શ્રીજી મહારાજ પોતે બોલે છે, હું સાંભળું છું, આ મહારાજની વાતો મારા માટે છે. વારે વારે કથામાં કહું છું, શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને જેણે બીજા માટે વાપર્યા એનાથી વિનાશ થયો, આ બંને વસ્તુ જેણે પોતા માટે વાપરી, સુરક્ષા માટે વાપરી, સુધરવા માટે વાપરી, એ બધામાં વિકાસ થયો છે. મહારાજ સુધી પહોંચવા માટે અમારે પણ ઘણો દાખલો કરવાનો છે, તમારે પણ ઘણો દાખલો કરવાનો છે. ભાગ્યશાળી આપણે એ બાબતમાં છીએ કે આપણને એવા કર્ણધાર મળ્યા છે, એવા મહાપુરુષ મળ્યા છે. કર્ણધાર સદ ગુરુ દ્રઢ નાવા, રામચરિત માનસ એમ કહે છે, સદગુરુ એક કર્ણધાર છે, સંસારરૂપી સાગરમાંથી આપણને પાર ઉતારી દે છે. નિર્દેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવઃ સુકલ્પઃ ગુરુ કર્ણધારઃ. શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણ પણ એમ જ કહે છે, આપણને એવા એક કર્ણધાર મળ્યા છે, એવા એક સદગુરુ મળ્યા છે, એવા એક સત્પુરુષ મળ્યા છે, કે જે સત્પુરુષ આપણા માટે દીવા દાંડી સમાન છે. અંધારી રાત હોય, એક પણ દિશા સૂજતી ન હોય, ધરતી અને આકાશ એક થઈ ગયા હોય, આવી બિહામણી ભયંકર અંધારી રાતમાં વાહણ વિચારે કઈ દિશામાં જવું, એ અંધારી રાતમાં વાહણ માટે દીવા દાંડી એ ગાઈડન્સ બને છે. લાઇટ હાઉસને જોઈને એ દિશામાં વાહણ ચાલે, કિનારા સુધી પહોંચી જાય, બસ એવી જ રીતે આ ચારે બાજુ અંધકાર અંધકાર છવાયો છે. શું કરવું, ક્યાં જવું, કોને કહેવું, કઈ વાત સાચી કઈ વાત ખોટી, કેટલું વિચારીશું કેટલું સમજીશું. સ્વલ્પશ્ચ કાલઃ બહુ વેદિતવ્યમ, આપણી પાસે એક જ માર્ગ છે, મહાજનો એન ગતઃ સપંથા, એકાદ એવા મહાપુરુષ એને આપણા જીવનના સારથી બનાવી દઈએ. એ મહાપુરુષ આપણને જે દિશામાં દોરે એ દિશામાં આગળ વધીએ. ખરેખર આ દિવાળીના દિવસો છે, દિવાળી એ પ્રતીક છે. શેનું પ્રતીક છે? અંધારા સામે અંજવાળું લડે છે. અંધારી રાતમાં રામ આવે. અયોધ્યાવાસી કાંગરે કાંગરે ખૂણે ખૂણે દીવડાઓ પ્રગટાવી એવું અંજવાળું કરે, એવું અંજવાળું કરે, જાણે પૂનમની રાત પણ શરમાઈ જાય. આ દિવાળી છે,
અંધકાર ઉપર પ્રકાશનો વિજય આ દિવાળી છે, અસત્ય ઉપર સત્યનો વિજય આ દિવાળી છે, રાવણ ઉપર રામનો વિજય આ દિવાળી છે, અધર્મ ઉપર ધર્મનો વિજય આ દિવાળી છે. લૌકિક રીતિ શું છે? દિવાળી આવે ને બધા ઘરનો કચરો સાફ કરે, ઘરને રંગરંગે ધોળાવે, ઘરને કલરકામ કરે, સ્વચ્છ કરે, સાફ કરે. વચનામૃતમાં ભગવાન શ્રીહરિ આપણને ટકોર કરે, બુદ્ધિશાળી વાણીઓ જેમ નામો રાખે છે એમ અમારા ભક્તોએ હિસાબ રાખવો. હું પહેલા કેવો હતો અત્યારે કેવો છું? હવે આ 4-5 દિવસો બાકી છે, બસ અઠવાડિયું આપણી પાસે છે. કેલેન્ડર બદલી જશે, સાલ બદલી જશે, તારીખો બદલી જશે, બધું બદલી જશે, પણ આપણે જો એવા ને એવા રહ્યા ને તો આપણા જેવો કોઈ કુબુદ્ધિ નહીં, આપણા જેવો કોઈ દુર્બુદ્ધિ નહીં. કેલેન્ડરના પાના નથી બદલવાના, એ તો પ્રતીક છે. આપણે આપણા જીવનના પાનાઓ બદલવા પડશે. વિક્રમ સંવત આપણે નથી બદલવાની, ખાલી આપણે આપણા સ્વભાવો બદલવાના છે. કોઈ દાદા કેવું સરસ લખ્યું છે, માણસ સુખી થવા માટે કપડાં બદલે, ગાડી બદલે, ઘર બદલે, નાનું ઘર છોડી મોટા ઘરમાં જાય, શું કામ? માણસ સુખી થવા માટે કપડાં બદલે, ઘર બદલે, ગાડી બદલે, આ બધું બદલે છે તો પણ સુખી થતો નથી, કારણ કે સ્વભાવ બદલતો નથી. સ્વભાવ બદલે ને એને ઘર બદલવાની જરૂર જ નથી. ઝૂંપડામાં પણ અમીરની જેમ રહેતો હોય. આપણે નામું માંડીએ, આ વર્ષે કયા કયા મારા સ્વભાવો મને નડી ગયા છે, એકાદ નાનું લિસ્ટ તૈયાર કરીએ. દોષ બીજાને દેતા પહેલા સુજે મુને મારી ભૂલ, પ્રભુ મુને થાજે એવો અનુકૂળ. એક નાનું લિસ્ટ તૈયાર કરીએ, કયા સ્વભાવો મને નડે છે, કઈ બાબતમાં હું ગાફલ છું, કઈ બાબતમાં હજી મારે ખૂબ સાવધાન થવાની જરૂર છે, એકાદ લિસ્ટ તૈયાર કરીએ દિવાળી પહેલા. નૂતન વર્ષના નવલા પ્રભાતે ઠાકોરજીને પૂજામાં પ્રાર્થના કરીએ, પૂજ્યપાદ ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુને સાથે રાખી, સાક્ષી રાખી અને આપણે કરબદ્ધ વિનંતી કરીએ, હે મહારાજ આ નવા વર્ષે મારા ઉપર કૃપા કરો, મારો એક સ્વભાવ મારે આ વર્ષમાં ટાળવો છે. કેટલા પગથિયા ચડવાના છે. આ કુબુદ્ધિ એટલે શું એ સમજાવું છું તમને. વચનામૃતમાં જ્યાં જ્યાં વાત આવી, એકને અવગુણ આવે છે, એકને અવગુણ નથી આવતો, કારણ શું? બુદ્ધિ, સ્થાપિત બુદ્ધિ છે. વચનામૃત પ્રથમનું 35મું, એક થોડી બુદ્ધિ છે, કલ્યાણ માટે મહેનત કરે છે, એક જાજી બુદ્ધિવાળો છે, મોટા મોટાની ખોટ કાઢે એવો છે. શબ્દ કયો આપ્યો? વચનામૃત એમ કહે છે, મોટા મોટાની ખોટ કાઢે એવો છે, પણ છતાં પોતાની ખોટ કાઢે એવો નથી, કલ્યાણના માર્ગે ચાલે એવો નથી, એનું શું કારણ છે? મહારાજ એનું કારણ પણ કહે છે, એમાં બુદ્ધિ તો જાજી છે પણ એ બુદ્ધિ દૂષિત છે, દુષ્ટ થયેલી છે, ભ્રષ્ટ થયેલી છે, માટે કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. દ્રષ્ટાંત શ્રીજી મહારાજનું જુઓ, દ્રષ્ટાંત દ્રષ્ટાંત જોજો. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય, તેમાં સરપની લાળ પડી હોય, સરસ મજાનું દૂધ એમાં પાછી સાકર નાખી, હે, અને એમાં પાછી સરસ મજાના મસાલા નાખ્યા અને એમાં જો સરપની લાળ પડી હોય તે સાકરને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ તેની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, એ કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે? વિચારીએ ભક્તો, હા, આ ખરેખર વિચારવા જેવું છે. ઇતિહાસમાં કંઈક સિકંદરો ધૂળ ચાટતા જતા રહ્યા, આજે ઓળખતા પણ નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામજી મહારાજ, એકનાથજી, આવા સંતો ભક્તો ઇતિહાસમાં અમર બની ગયા, કારણ શું? છળ કપટ દગા પ્રપંચ આ બધી વસ્તુ
માણસને એક બે દિવસ માટે સુખ આપી શકે, શાશ્વત સુખ નહીં આપી શકે. શાશ્વત સુખ તો માણસને એ જ આપશે જેમાં સત્ય છે, જેમાં ભગવાન છે, જેમાં મોટા પુરુષનો રાજીપો છે, આપણું જીવન એવું બને. હરિભાઈ કોઠારીનો એક લેખ વાંચતો હતો, કેટલી સરસ વાત હે. એક જ અરમાન છે મુને, એ મારું જીવન સુગંધે બને. એક જ અરમાન છે મને, એ મારું જીવન સુગંધે બને. ફૂલડું બનું કે વળી ધૂપ સળી થાવું. આપણે આપણા જીવનમાં એટલી પ્રતિજ્ઞા કરીએ, ઠાકોરજીના ચરણમાં પેલું સુગંધી અત્તર જેમ છાટ્યું હોય ને, મધમતી સુગંધ ચારે બાજુ વાતાવરણને બદલી નાખે. આપણા સદગુણોની, આપણી ભક્તિની, આપણી સેવાની સુવાસ આપણને તો આનંદિત કરે, પણ આપણી સાથે બેઠા હોય ને, આપણી પાસે બેઠા હોય ને, એને પણ અહેસાસ થાય. પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન કરવાનું મન થાય, આપણને આ લોયાધામ કેવો સારો પરિવાર આપ્યો, કેવા સારા સંતો, કેવા સારા ભક્તો. આ સંતો ભક્તોના સદગુણો વિચારીએ ને, અંતર 24 કલાક આઠે પહોર આનંદ આનંદથી છલકાતું રહે એવા સંતો ભક્તો આપ્યા છે. એક જ અરમાન છે મને, એ મારું જીવન સુગંધે બને. ફૂલડું બનું કે વળી ધૂપ સળી થાવો. આશા છે સામગ્રી પૂજાની થાવો. બસ આપણા જીવનમાં દિવાળી એટલે શું, ઘરનો કચરો સાફ કરવાનો નથી, અંતરનો પણ કચરો સાફ કરવાનો છે. નવું વર્ષ એટલે શું, નવી નવી વાનગી બનાવીને જમવાનું એટલું જ નથી, જીવનમાં નવા સદગુણો પણ કેળવવા પડશે. આ સાચું નવું વર્ષ છે. અત્યારથી આપણે એ દિશામાં થોડો પ્રયત્ન કરીએ. ભગવાન શ્રીહરિની એક એક વાતો કેટલી અદ્ભુત છે, કેટલી અદ્ભુત. કેટલા સારા સારા સંતો ભક્તો કાં કુબુદ્ધિને લીધે અને કાં કુબુદ્ધિવાળા પુરુષના સંગને લીધે આ સત્સંગમાંથી પડી ગયા છે ભૂતકાળમાં અને અત્યારે વર્તમાનમાં પણ. ત્યારે આપણે સાવધાન થઈએ. શ્રીજી મહારાજ એમ કહે છે, કુમતી જીવને નિગ્રહમાં કરવા માટે આ બધી વ્યવસ્થાઓ છે, રાજ્યની વ્યવસ્થાઓ, શાસ્ત્રની વ્યવસ્થાઓ, નીતિશાસ્ત્રોની વ્યવસ્થાઓ, દંડની વ્યવસ્થાઓ, પહેરેદાર ચોકીદાર એની વ્યવસ્થાઓ, ઘરને તાળું મારવું આ બધી વ્યવસ્થાઓ, યમપુરીનું દુઃખ, દંડ, આટલું આટલું કરવા છતાં પણ કુમતી જીવ પાછા નથી વળતા. એવા રીઢા ગુનેગાર થઈ ગયા છે, એવી જાડી ચામડીના થઈ ગયા છે. જેની મતિમાં અધિક મોહ ભરાયો હોય તેની શુભ સ્મૃતિનો નાશ થઈ જાય છે, તેથી જ કુમતી ઉપજે છે. પછી તે કુમતીની બુદ્ધિ ખદ્યોતના જેવી અલ્પ થઈ જાય છે. દીવાને દેખીને તે ખદ્યોતને અતિશય મોહ ઉપજે છે. તેની બુદ્ધિમાં અંધારું થઈ જવાથી તે તત્કાળ જ અગ્નિમાં પડીને મરી જાય છે. અજ્ઞ પતંગિયા આગમાં પડીને નાશ પામ્યા છે તેમ દેખે છે, છતાં મોહવશ થઈ બીજા પતંગિયા પણ આગમાં પડીને બળે છે, મરી જાય છે. તે રીતે જ જે કુમતી મનુષ્ય છે તે મોહને વશ થઈને પંચવિષયોને ભોગવે છે અને પોતાના પ્રાણ ખોવે છે, છતાં બીજા કુમતીને તેનો લગાર પણ ત્રાસ થતો નથી. તમે ઇન્ડિયામાં ખાસ જોજો, અમેરિકામાં પણ દેખાય ઘણી જગ્યાએ, મોટો હેલોજન હોય ને, મોટી લાઇટ હોય ને, તે એટલા બધા જીવડાઓ મરતા હોય, એટલા બધા મરતા હોય, મરેલા જીવડાનો ઢગલો જોયા પછી પણ બીજા જંતુઓ પાછા ખેંચાય છે મરવાને માટે. એને એમ વિચાર નથી આવતો આટલા બધા મરી ગયા છે, આ દિશામાં ન જવાય. એવી જ રીતે કુમતીવાળા જીવ છે એની બુદ્ધિમાં અંધકાર છવાઈ જાય છે. પછી આગળ કેટલા કુમતીવાળા જીવો કેટલા દુઃખી થયા હોય, છતાં પણ વાતો સુખની કરે, પણ તેમ છતાં કુમતીવાળો જીવ એની શુભ સ્મૃતિ
સારા વિચારો નાશ પામે છે, પરિણામે બુદ્ધિ અંધકારમય થઈ જાય છે, પરિણામે એક ખોટું નહીં ખોટા ઉપર ખોટું, ખોટા ઉપર ખોટું કર્યા જ કરે છે અને અંતે વિનાશ થાય છે. પોતે તો મરે છે, બીજા કેટલાને મારે છે. સુમતિ મનુષ્ય પરમેશ્વરમાં દિવ્ય ભાવના કરે છે. આ તો વાત થઈ કુમતીની. હવે સુમતિ પુરુષ કેવો છે એની વાત કરે છે. સુમતિ એસે મતિ હરિ મે કરહી, સુમતિ એસે મતિ હરિ મે કરહી, લખ ચોરાસે સો નહીં ફિરહી, લખ ચોરાસે સો નહીં ફિરહી. ઇતની સુણી શ્રી હરિ કી બાતા, ઇતની સુણી શ્રી હરિ કી બાતા, સુમતે જન જીતને રહાતા, સુમતે જન જીતને રહાતા. સુમતિ મનુષ્ય પરમેશ્વરમાં દિવ્ય ભાવના જ કરે છે, તેનાથી તે લખ ચોરાસીમાં ભટકવું પડતું નથી. શ્રીહરિએ આવી બધી જે વાતો કરી તે સાંભળીને ત્યાં બેઠેલા સુમતિ એટલે સદબુદ્ધિવાળા લોકો હતા તે બધા તત્કાળ શ્રીહરિને શરણે આવ્યા, પ્રભુને હાથ જોડ્યા. એ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ભગવાનને પોતાનું જીવન એમણે સોંપી દીધું, શરણે આવ્યા. ચરણે નહીં દાદા, ક્યાં આવ્યા? શરણે આવ્યા, આશરે આવ્યા. વિશાળ બુદ્ધિવાળા તે લોકોએ સત્સંગનો આશરો સ્વીકાર્યો. આવી જ સત્સંગની વાતોમાં અડધી રાત થઈ ગઈ ત્યારે શ્રીહરિએ સભાને ઉઠવાની આજ્ઞા કરી. પછી પોતે પલંગ ઉપર પોઢી ગયા અને સૌ સંતો ધ્યાનમાં બેસી ગયા. તમે જુઓ, જ્યારે જ્યારે સુવાની વાત સાગરમાં આવે છે ને ત્યારે ક્યારેય પણ સંતો સૂતા એમ નથી આવતું. સંતો આંખ બંધ કરી પથારીમાં ધ્યાન કરે, ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારે અને પછી આંખમાં ઊંઘ ભરાય ત્યારે મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી સુવા જાય, એ સંત સૂતા નથી. એ સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત વાત ભેળે કરું વાત રે, એમ સંતમાં છઉ સાક્ષાત રે, એમ સંતમાં છઉ સાક્ષાત રે. દરેક ક્રિયામાં ભગવાન સમાયા હોય છે. અરુણોદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન્ય કરવા લાગ્યા. સુખકારી શ્રીહરિ તરત જ તૈયાર થયા. પછી દરબાર સુરાખાચરને સત્સંગના શુદ્ધ અંગવાળા સમજીને સાથે લીધા ત્યારે માણસિયા ખાચર પણ સાથે આવ્યા. તેમને સુરાખાચર ઉપર ઘણું જ હતું. શ્રીહરિ માણસિયા ખાચરને દેખીને તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા. માણસિયા ખાચર એટલે સુરાખાચરના ભત્રીજા, પૂજ્યપાદ ગુરુજીએ લોયાધામમાં વિકાસની ગાથા શરૂ કરી. લોયાધામનો ઇતિહાસ એટલે ભક્તરાજ સુરાખાચર અને ભક્તરાજ માણસિયા બાપુ. એવી જ રીતે શાંતાબા અને હેતબા, આ બે મહામુક્તો સ્ત્રી ભક્તો અને બે મહામુક્તો પુરુષ ભક્તો. સુખસૈયામાં પોઢતા ભગવાનની મૂર્તિ ગુરુજીએ કરાવી. કેટલી અદ્ભુત એ મૂર્તિ છે, એટલી અદ્ભુત, આજે આખા સંપ્રદાયમાં વ્યાપક બનેલી એ મૂર્તિ. આટલું અદ્ભુત નજરાણું તમે તમારા બેડરૂમમાં શયનખંડમાં આવા મહારાજની મૂર્તિ રાખો, તમે રાત્રે સૂતા સૂતા એ મહારાજના ચરણારવિંદથી મુખારવિંદ સુધીની મૂર્તિના દર્શન કરો ને, તો પણ એવી મધુરી મહારાજની મૂર્તિમાં ઊંઘ આવશે. મહારાજની પોઢવાની અદા, જાણે કે એમ લાગે મહારાજ અત્યારે પોઢ્યા છે. હમણાં પ્રેમ કે પરયંક પર મુક્તાનંદ સ્વામીનું પદ છે ને, એવી આબેહૂબ મૂર્તિ, એમાં મહારાજના ચરણોની સેવામાં
ભક્તરાજ સુરા ખાચર છે, પાછળ ઊભા છે એ માણસિયા બાપુ છે. એ માણસિયા બાપુને સાથે લીધા છે. મહારાજ ખૂબ રાજી થયા. શ્રી હરિ લીંબડી આવ્યા. હરિભક્તોને ખબર પડી એટલે તેઓ ઘણે દૂર સુધી દોડીને સામે આવ્યા. સહુ શ્રીહરિના ચરણોમાં પડ્યા. દર્શન કરીને સહુને આનંદ થયો. તે બધા હાથમાં એક એક શ્રીફળ લાવ્યા હતા, શ્રીહરિની આગળ મૂક્યા. ભોગાવા નદી આવી એટલે તેમાં સહુએ સ્નાન કર્યું, બહાર વાડીમાં ઉતારો કર્યો. લીંબડી ગામથી પૂર્વ દિશામાં શ્રીહરિએ મુકામ કર્યો. હરિભક્તોએ આવીને પલંગ બિછાવી દીધો. પછી ઘનશ્યામ શ્રીહરિ તેના ઉપર બેઠા. હરિભક્તો સીધું સામાન લઈ આવ્યા એટલે વરણીએ રસોઈ તૈયાર કરી. પછી ભક્તોના સુખદાયક શ્રીહરિ જમવા ઉઠ્યા. આવીને શ્રીહરિ બાજોટ ઉપર બેઠા. પછી વરણીએ થાળ પીરસી લાવ્યા ત્યારે શ્રીહરિ જમવા લાગ્યા. કંસાર, પૂરી અને લીલોતરી શાક વગેરે જે વરણીએ બનાવ્યું હતું તે શ્રીહરિ હેતથી જમ્યા. છેલ્લે દહીં, ભાત, સાકર જમ્યા. જમ્યા પછી શ્રીહરિએ બંને હાથ અને મુખ ધોયા અને તે પછી મુખવાસ લીધો. ચરણોમાં ચાખડીઓ પહેરી શ્રીહરિએ પલંગ બિછાવ્યો તો ત્યાં આવી તેના ઉપર બેઠા. શ્રીહરિનું સ્વરૂપ અત્યંત તેજસ્વી હતું અને શ્રીહરિના શિર ઉપર સોનેરી છત્ર ધારણ કર્યું હતું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિએ કુમતીની હીનતા કહી અને પ્રસંગવશ સુમતીની શ્રેષ્ઠતા પણ કહી એ નામે 8મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.